चलो विद्यार्थियों, आज आपे एक पॉइंट ज्यादा काले आपने जो सीखा दशांश स्वरूप में स्वाध्याय एक पॉइंट ट्रॉ त्रिजो देख कसिया काले में तुम लोगों को समझे नहीं तुम ना समझा हो तो जी पर आपने दाखवा गणवाना चेक पहला दाखवा काले में तुमने कितना कराई बात पहला दाखवा पहलो विद्रो त्रिजो आने આજે આપણે દાખલા નંબર 1 એનો પાંચમો દાખલો આપણે ગણવાનો છે. રકમ છે કે નીચેની રકમને તમારે દશાંશ અપૂર્ણાંક બતાવવાનો, પોઈન્ટમાં બતાવવાનો, અને કેવી છે તમારે પછી નક્કી કરવાનું સાત કે અનંત. ઓકે, બરોબર. કાય નથી કરવાનું, ભાગાકાર જ કરવાનું છે. ભાગાકાર તો આપણે આવડે, આપણી પાસે રકમ છે બેના છેદમાં અગિયાર, દાખલા નંબર પાંચથી બેના છેદમાં અગિયાર. શું કરશો આને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે? બે ને કેટલા વડે ભાગશું? બે ભાગ્યા અગિયાર. તો જો બતાવું છું, બે ને આપણે કેટલા વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો? બે ભાગ્યા અગિયાર. અહીંયા પોઈન્ટ, અહીંયા જીરો. રેડી? અગિયાર ચાર ચાર, અગિયાર બાવીસ વધી જાય એટલે અગિયાર એકા અગિયાર, અહીંયા વધ્યા નવ, અહીંયા જીરો. શું થશે? અગિયાર આપણે કરશું જ્યાં સુધી ઉપર રિપીટ થાય નહીં ત્યાં સુધી. અગિયાર અઠા અઠ્યાસી, અગિયાર અઠા અઠ્યાસી. કેટલા વધ્યા અહીંયા? બે. વળી આવી હા હોય છે, વળી અગિયાર એકા અગિયાર, વળી જામી જશે અહીંયા નવ, વળી અગિયાર અઠા અઠ્યાસી. રિપીટ થઈ ગયો, હવે આપણે આગળ કંઈ કરવાનું નથી. તો આનો જવાબ કહો છે વિદ્યાર્થી મિત્રો,
चार एक हजार चार दो आठ चार के बाद बदी जाए कितने प्रकार से चार दो आठ आठ सौ हजी आपने रिपीट करना है रिपीट करी दे एक एक किलो हेलो कितना हो से तो के चार पंचा बीस पांचाली फुट सेस जीरो आ रही है यार मैं दाखलों पूरा थी जो तो आखिरी बन से आपने सात आ अन તમારે ભાગાકાર આ રીતે પ્રક્રિયા કરવાની નથી પણ એકના છેદમાં સાત બરાબર તમને ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન જો આપ્યો અને ભાગાકારની પ્રક્રિયા વગર તમારે કિંમત ગોળવાની હોય ભાગાકારની પ્રક્રિયા વગર બે ના છેદમાં સાત ત્રણ ના છેદમાં સાત ચાર ના છેદમાં સાત પાંચના છેદમાં સાત છના છેદમાં સાત ભાગાકારની પ્રક્રિયા વગર દાખલો જોવો ટેક્સ્ટ જોવો ટેક્સ્ટ ખાસ કરી નાખો રકમ તમારે જોવાની છે આ લખી છે પણ તમારે ટેક્સ્ટમાં રકમ તમારે જોવાની છે એકના છેદમાં સાત બરાબર ચૌદ અઠ્યાવીસ સત્તાવન તમને આપી એમાં ભાગાકારની પ્રક્રિયા કરવાની નથી અને તમારે કેનો જવાબ લેવાનો છે બેના છેદમાં સાત ત્રણના છેદમાં સાત ચારના છેદમાં સાત પાંચના છેદમાં સાત અને છના છેદમાં સાત નો ઉપયોગ કરીને તમારે કિંમત મેળવવાની છે સાવ સેમ છે વિદ્યાર્થી મિત્રો બરાબર હવે અહીંયા તમારે ભાગાકારની પ્રક્રિયા આ રીતે કરવાની હતી તમારે બે ભાગા હાથ કરવાના નથી બાબા હાથ ગુંચવવો હાથ અથવા છપ્પાની કરવાનું નથી ભાગાકારની પ્રક્રિયા વગર તમારે આ બધાની કિંમત લેવાની છે તો સાવ સેલા વસેલું છે ભાગાકારની પ્રક્રિયા વગર તમારે કરવાની હોય આની કિંમત મેળવવાની છે તો એકના છેદમાં સાત બરાબર તમને જવાબ આપી દીધો છે તો બેના છેદમાં સાત બરાબર શું થશે તો કે એકના છેદમાં સાત તો બેના છેદમાં આ તો શું આવે બે એકા બે શું કરશું બે એકા બે એકના છેદમાં સાત એનો જવાબ બરોબર લેવાનો તો કે બે ના બે ગુણ્યા ચૌદ અઠ્યાવીસ સત્તાવન આનો કેને ગુણાકાર કરવાનો બે વડે શું કામ કે એકના છેદમાં સાત આ બે ના બે બે ના બે એકના છેદમાં સાત તો જવાબ છે ચૌદ છે બતાવો એ બે આને ગુણી નાખવાના તો ગુણી નાખો એટલે શું થશે તો કે સાત દુ ચૌદ નો ચોગડો એક પાંચ
ઉદાસને કલ્યાણ લે કરો શું કરવાનું ના હોય તો ચંગુ દક્ષિણ રંધાવાન ભૈણા બે એટલે બે વડે તો હાથ નું ચોર તો ચોરવાય આઠ નું ઓર ને પતન આપણે બે નું ચાર ને પાંચ ચાર નું આઠ બે કાલે કટાયવા સાત નું ચોર તો ચોરો આઠ નું ઓર ને પતન બે નું ચાર ને પાંચ ચાર નું આઠ બરોબર બે ચાર નું આઠ બે કાલે પાંચ દસ ને ચાર ચૌદ ચોપડો એક ચાર પંચા વીસ ને એકવીસ ને એકડો બે પાંચ
ભાગ્યા 5 ને 2 7 તો કેટલા આવ્યા 14 18 19 આવી ગયા 18 થશે તો અહીંયા 18 કરશું 0.71 42 ને 85 ઉપર લઈ રેડી હવે એ રીતે આપણે 5 વડે ગુણ્યા રકમ તો આવી છે જો અને 2 વડે ગુણવાના અને 3 વડે ગુણવાના 3 5 7 માં 7 જવાબ આવશે અને 4 વડે ગુણવાના અને 5 વડે ગુણવાના 5 5 7 માં હવે કેટલા વડે ગુણશું આપણી રકમ આયા 5 1 5 6 ના છેદ માં 7 ગુણવું છે તો અહીંયા 6 લેવાના સમજાય છે 6 ના છેદ માં 7 તો 6 6 1 6 એટલે 1 ના છેદ માં 7 લેવાના વળી 6 એ મૂકી દો વળી આ ના રકમમાં છે લખો 5 ના પછી છઠ્ઠો તગડા પછી 5 નો તગડા પછી ટુકડો રેડી 4 વળી 4 લેવાના 5 તો 5 લેવાના આ રકમ તો તમારે 14 27 57 તો એમને મત આવશે આમાં કઈ ફેરફાર થશે નહીં તો 6 ગુણ્યા 14 27 57 એ વળી તો હવે તમારે આને ગુણવાના કેટલા વડે ગુણશો 6 વડે કેટલા વડે ગુણશો 6 વડે તો 6 વડે ગુણો 6 7 42 નો ગુણો 4 6 50 30 ને 4 36 નો ગુણો 3 6 8 48 48 ને 3 51 ને ગુણો 5 6 2 12 12 ને 5 તો માત્ર 1 6 4 24 ને 25 નો માત્ર 2 8 85 71 42 થયા 85 71 42 0 પછી 3 ના છેદમાં 5 ખાલી કેટલા વડે ગુણવાના 3 વડે તો આપણે 2
કેટલા સારી વિદ્યા છે આ લગા ભાઈઓ 0.18 ને તમારે રકમ આવવાનું છે બરાબર અને અહીંયા તમારે જે છે એ અનંત આવશે તો બીજી રકમ હતી 329 ભાગ્યા 4 એટલે 329 ને 400 ભાગાય ને એટલે પોઈન્ટ અહીં 0 કર્યો 4832 4 નો વધી જાય 36 થાય અને 4832 ને 2 લીધા અહીંયા 0 બરાબર અહીંયા 9 0 કેટલા ભાગેલા 4 તો 8 800 એમાં કેટલા ભાગેલા 100 ફરી એક પીન વળી જે 4 નો 8 2 ત્યાં 4 5 20 અહીંયા શેષ 0 આવી ગયા અને આગળ ભાગાકાર થશે નહીં અને તમારો 7 જવાબ આવશે અહીંયા તમારે કેટલા છેદમાં હાથ કઈને આવવાનું છે 14 અક્ષર હતા એમાં ભાગાકારની પ્રક્રિયા હોય ભાગાકારની પ્રક્રિયા કયા વગર તમારે કિંમત મેળવવાની છે તો પહેલી રકમ છે 2 ના છેદમાં 7 તો 2 ના છેદમાં 7 કાઢી લેવાના 2 એકા 2 1 ના છેદમાં 7 3 તો 3 એકા 3 1 ના છેદમાં 7 4 એકા 4 એકા 4 1 ના છેદમાં 7 5 એકા 5 એકા 5 1 ના છેદમાં 7 6 એકા 6 1 ના છેદમાં 7 હવે 1 ના છેદમાં 7 ની જગ્યાએ 2 ના 2 આની જગ્યાએ તમારે કિંમત એકના છેદમાં હાથ છે એની કિંમત તમને આવી એકના છેદમાં હાથ ની કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો જોઈ 14 અક્ષર હતા એટલી હતી અને આની કિંમત તમારા અહીં 14 અક્ષર હતા તો મૂકી દેવાની બધે જ આવશે ગયું 14 અક્ષર હતા 14 અક્ષર હતા 2 છે તો 2 આવશે 3 છે તો 3 આવશે 4 તો 4 આવશે 5 તો 5 આવશે 6 તો 6 14 અક્ષર હતા તો પહેલા માં આવશે બીજામાં આવશે ત્રીજામાં આવશે આ રીતે તમારે કિંમત ભાગાકારની પ્રક્રિયા વગર તમારે કિંમત મેળવવાની છે બરાબર ખાસ સમજાવી દીધી એ કામ બરાબર આ બરાબર તારો સમજાઈ ગયું બરાબર રહે આ રીતે તમારે દાખલા નંબર 1 અને 2 આપણે કમ્પ્લીટ થયા તમારે એચ ડબલ્યુ માં લખ્યો તમારે એચ ડબલ્યુ ની અંદર શું કરવાનું એચ ડબલ્યુ ની અંદર જે બે દાખલા લખેલા છે તો એ તમારે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર પહેલાનો પહેલો બીજો અને ત્રીજો ત્રણ દાખલા તમારે હોમવર્કમાં પાછા મેં તમને બે દાખલા ગણા દીધા એમાં આપણે તમારે હોમવર્ક ની અંદર સ્વાધ્યાય 1.3 કેટલા હું 1.3 દાખલા નંબર 2 ટીક કરી લખી દો નોટ પહેલા નો પહેલો બીજો અને ત્રીજો તમારે હોમવર્ક માં લખવાના જ્યારે તમને સ્કૂલ માંથી મોકલવાનું કે ત્યારે તમારે હોમવર્ક અહીંયા સ્કૂલે મોકલવાનું છે તમને જે રીતે મોકલવાનું આવશે એ રીતે તમને આગળ આવશે બરાબર હવે આપણે આ દાખલો હતો એ પેલો દાખલો કરી લો આઈપી બીજો કઈ એટલો બધો આઈપી છે નહીં અને બધા દાખલા જે બધી રકમ પરીક્ષામાં પૂછાતી કારણ કે 2 માર્કના દાખલો પૂછાય બરાબર તો આ બધી રકમ ના પૂછાય કા બેના છે મહાન પૂછાય કા ત્રણ ના છે મહાન પૂછાય કા ચાર ના છે મહાન પૂછાય આ બધી રકમ તમને આવે નહીં આ ધારો કે આ બે રકમ પૂછે તો તમારે આ રકમમાં બોલો લેવાનો છે અને આ રકમમાં એના કબડો લેવાનો છે કઈ કરવાનું નથી બરાબર સમજાઈ ગયું આજે આપણે સ્વાધ્યાય 1.3 ના કેટલા દાખલા શીખ્યા ધીરે ધીરે શીખવાનું છે વાર લાગે તો બને એક ને એક વિડીયો પાછો જોજો બહુ એટલું બધું અઘરું લાગે તો એ જે છે વિડીયો એને પાછો રિવિઝન કરો અને તમારે આ જ પહેલું ચેપ્ટર ભણવાનું છે અને બહુ છેલ્લા દાખલા છે થોડીક પ્રેક્ટિસ કરો અત્યારે તો આપણે ફ્રી છીએ સૌ આપણે જે મગજની અંદર જે ધૂળ ચડી ગઈ એને આપણે આ વિડીયો દ્વારા તમારે ધીરે ધીરે
ને રિવિઝન કરાવવામાં આવશે એટલે પેલા ટિક કરી નાખજો સ્કૂલ ખુલે અને જ્યારે તમને ખબર પડે કે આ દાખલો નથી સમજાયા તો એ પાછા આપણે રિવિઝન આયા જ્યારે સ્કૂલમાં આપણે આવશું બરાબર સ્કૂલ તો ખોલશે કોરોના ગો એમ જ કહેવાનું છે આપણે જાણતા બરાબર તો આપણે સ્કૂલ ચાલુ રેગ્યુલર થાય બરાબર ત્યારે તમારે પાછું આ દાખલા એ રિવિઝન આપણે કરશું રિપીટ કરશું તમારે પહેલા સૂત્રની અંદર કેટલો કેટલો અભ્યાસ કર્યો છે પ્રથમ સૂત્રમાં પહેલી પરીક્ષામાં પ્રથમ કસોટી નોંધ કરી પહેલી કસોટીમાં કેટલો અભ્યાસ કર્યો છે પહેલી પરીક્ષા આવશે બરાબર તમારે દિવાળી લગભગ તો દયા હશે તો લગભગ સ્કૂલ ચાલુ થઈ જશે કોરોના વયો જશે પણ આપણે ધારો કે આપણે તૈયારી રાખવાની છે આવે ન આવે તમારે તૈયારી કરવાની છે તો પ્રથમ કસોટીના અભ્યાસક્રમમાં કેટલા ચેપ્ટર હશે તો કે પ્રકરણ નંબર પહેલું બીજું ત્રીજું ચોથું અને તમારા ગણિતની અંદર ટોટલ 15 ચેપ્ટર છે એમાંથી પહેલી પરીક્ષામાં 5 પહેલી પરીક્ષામાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 અને 15 થશે બરાબર 6 ચેપ્ટર તમારે પહેલી પરીક્ષામાં તૈયાર કરવાના થશે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમી અને 15 બરાબર તો આ રીતે આપણે તૈયારી કરવાની છે અહીંયા તમારે જે રકમ હતી બહુ લાંબા દાખલા નથી 2 ના છેદમાં 7 તો 2 વડે ગુણ્યા 3 ના છેદમાં 7 તો 3 વડે ગુણ્યા 4 ના છેદમાં 7 તો 4 વડે ગુણવાના 5 ના છેદમાં 7 તો 5 વડે ગુણવાના એટલે આ રીતે તમારે 2 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા હવેના જે નેક્સ્ટ વિડીયોમાં આજ ફરતે 1.3 નો 0 દાખલો ખાસ આઈપી છે એ તો સાવ સહેલો જ છે આના કરતા પણ એ દાખલો સરળ છે તો છે નોટમાં તમારે ગણતું જવાનું છે વિડીયો પોઝ કરી બરાબર વિડીયો સ્ટોપ કરી અને દાખલા ગણવાના છે અને ધીરે ધીરે તમારે જે છે એ પ્રેક્ટિસ તમારે કરવાની છે જેથી કરીને પાછા જે કઈ દાખલા છે એ દાખલા આપણે આવડી જાય આભાર